હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં? દસો જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી તમને હખિયા રાખે, તો ખુશ રહો, સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો. અમારા બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે આજે જવાનું છે બખરલા. જૂની સામાન માતાજીનું મંદિર છે ને, ત્યાં આપણે આજે જવાનું છે. અને બખરલા ગામમાં બે મંદિર છે સામંડમાંના, એક નવી સામંડા ને એક જૂની સામંડા. તો આપણે પણ સામંડમાંના મંદિરે જવાનું છે. ના પ્રસંગ છે આપણે, તો લોકમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે બખરલા ચામંડમાંના મંદિરે. આવી ગયો ગેટ, ટ્રાફિક ફૂલ છે. ગાડી ક્યાં રાખવી ખબર નથી પડતી કે ક્યાં રાખવી. જગ્યા નહોતા અહીંયા હાઈવે પર રાખવાની. જો આ માતાજીનું મંદિર છે અહીંયા. જય સામંડમાં તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે, ને હવે માતાજીના દર્શન કરી લઈએ આપણે. કારણ કે સામંડમાં અમારા ઉપર કુળદેવી છે ને, માતાજીને દયાથી અમે ગમે અહીંયા નીકળીએ તો માતાજી સામંડમાંના દર્શન તો થાય થાય ને થાય જ. ક્યારેક જ એવું હોય કે જ્યાં રહે ત્યાં માતાજીનું મંદિર કે દર્શન ન થાય એવું તો હજી ક્યાંય નથી બન્યું. ગમે ત્યાં જતા હોય તો સામંડમાં તો આપણા ભેગા જ છે ને, અમારા તો કુળદેવી છે. તો આપણે અહીં પણ દર્શન કરીએ ને તમને પણ બધાને કરાવીએ માતાજીના દર્શન. જૂની સામંડમાં મંદિર. ભક્તાણ બહુ સારી છે સુવિધા, ઉનાળો છે પણ બહુ મજા આવી ગઈ અહીંયા માતાજીના આશીર્વાદથી. ભક્તાણ બહુ છે, આ બાજુ બધું વિભાગ પાછળનો જમણવારનો છે. અહીંયા પણ ઉપરા પંખા ચાલુ છે અને પવન ફૂલાવે, અલગ બરાબર જમવાનું છે. એટલે ભક્તાણ બહુ સારી છે ને માણસ પણ ઘણા બધા મહેમાન છે બધા. તો હાલો બધા જમી લઈએ. જમણવાર ચાલુ જ છે. ઘરમાં વેપાર કરે, છોકરાએ ધંધો ઉપાડી લીધો, બાપાને ને માને કઈ ટેન્શન. અવડાવડા છોકરાએ ધંધો ઉપાડી લીધો, જો આપણે ઠંડા થઈએ રસ પીએ.
ઠંડો બહુ ને રસ્તા પીધો પણ હા ના ઠંડો ને આકડી છે આપડે વેલા માંથી ઉતારે તાજે તાજી ખાવાની કાકડી ને ગુવાર ને હમણાં તમને બતાવું મસ્ત કાકડી છે રૂપાણી આ બાજુ ગુવાર છે સરસ બકાલ બહુ સારું હા આ હરિંગ ક્યારો કાકડીનો હે આ બાજુ હરિંગ ગવાર છે આપણે કાકડી ઉતારી હાવ કોણી માખણ છે કાકડી અસલ એ અસલ આમ બકાલો ઘણું બધું હે ગવાર ને કાકડી ને ભુરિયા ને છોરા ફરી ને ભીંડા ને રીંગણા ને બીજું બધું તો થોડું થોડું હે પણ કાકડી ને ગવાર ને એ ઘણા બધા હે બે બે શિયર શિયર પાંચ પાંચ ગયા હતા ને છે એ હારા તો આપણે જ્યાં મરચી છે એવી સરસ મસ્તીની મરચી છે કરચનના કાકાની વાળી આવ્યા આપણે બખલ્લાથી સીધા એને કાકીને આવ્યા હતા તો આપણે બધા પાછા ભેગા વાળી આવ્યા મરચા ઉતારીએ મરચા બહુ આવે તાજા મરચા હોય ને પાછા અટાના હાવ મોરા હોય મરચા મેં કીધું ઘુમરો મારે આવીએ ને બકાલો ઉતારે આવીએ આપણે ટમેટા તરબૂજ ક્યાંય મળી જાય તો કે હા પાંડા બધા મળી જાય કે ન્યા છે પણ સેલી વીણી ના નાના છે પણ મીઠા ભારે છે કે તો લઈ આવીએ ટેટી દેખામ નહી છે આપડે બારગામ ગાતા ને તો બખલા રોડ ઉપર બાપા કાયમી બેસે ન્યા ટ્રેક્ટર આખું ભરે આવે બાપાને એવું ગોતવા હોય તો એ ત્યાં જ હોય નકણ મેં એડ્રેસ તો બાપે આપ્યું કે વાડી મીઓ આવવાનું પણ ટેટી ભારી મીઠી હા આ પેલા આ લેવી અહીં દુકાન પણ ટેટીનો કલર એવો છે ને 5 કિલો લેવા હતા આજે લેવાની કેટલી કલાક થઈ છે હા કલાક એક થઈ 3 કિલો ખવાઈ ગયા 2 રહી 1 કિલો હા 1 કિલો ને 1 છે 5 કિલો ને 5 આવી ગઈ 3 ખાઈ ગયા ને 1 2 હજી વધી દોઢ દોઢ 2 કિલો ને હા હું તો થઈ જાય આ છે પાછી બહુ સારી ને તાજે તાજી છે તો પેલી વખત જ લીધી હતી આપણી 1 જ 5 કિલાનું જબલું લીધું નકર તો વધારે લઈ રે ને આ તરબૂજ છે તરબૂજ કિનેમાં કઈ બાજુ ગાતા લેવા મીઠા ભારે છે કારણ કે આ આપણે તાજે તાજા વેલા માંથી ઉતારેલા હોય ને ઓલા આપણે 15 દિન ઉતારેલો હોય ને ફરતા ફરતા ખટારામાં આવતા હોય એટલે એવા મીઠા ન હોય ને આ જાણેતા હતા કે તરબૂજ અટાણે ખાવાનું ખાટું નથી કારણ કે હમાસામાં બહુ આવે કે અજિક્ષણ થી તરબૂજ પકવે એટલે એ કેમિકલ વાળા હોય ખવાય બાકી તો આજ તો આપણે બકાનો ને બધું આને જે ભાવતું હતું ને એ જ બધી વસ્તુ મળે ગઈ કાકડી તાજે તાજી વેલામાંથી ઉતારે એવા કાકાની વાળી નહીં ને કરશનના કાકાની વાળી નહીં છે આ બધું મીઠું નાખીને ખાવાની ભારી મજા આવે ચા મરસાઈ સુપર હે આપણે કેટલા દિવસ દિવસનો બકાલો કાંક વાડીનો હમણાં આપણી વાડીએ બકાલો ફેરીએ બધું
ને વાડીને ખાતા એને માર્કેટનો ન ભાવે એટલે આ એને કાકાની વાડી ઈંગાતા કરશે ને તો લઈ આવ્યા આપણે કાકડી ગવાર પણ એવા હે એટલા તાજે તાજા ટમેટા ટમેટા દેશી ટમેટા હે પલાવ પર તરબૂજ લેવા હતા એની વાડી પછી વાડી શેટી હતી ને આ કાકડી ચાલે શેટી તો આપડે રસ્તા માંથી જ મળી ગઈ પાપા વેચતા હતા ટ્રેક્ટર આખું ભરી તું ઘરના હોય ત્યાંથી લેવાય ને આપડી કઈ થી લેવાનું મનાય છે કે કઈ થી લેવાનું ને વેસાતું લેવાનું પણ ફ્રી માં કઈ એટલું એટલું બકાનું કઈ થી નહીં લેવાનું કાકાને બાપાને ભાઈને ત્યાં હોય તો પછી કંઈ પૂછવાનું ન હોય લઈ જ લેવાનું હોય